આગળ વાત કરીએ તો બોટાદની. બોટાદ જિલ્લાના રાનપુર ખાતે એક પછાત વર્ગના દેવી પૂજક વ્યક્તિ સાથે તંત્ર દ્વારા અન્યાય. બોટાદ જિલ્લાના રાનપુર ખાતે એક પછાત વર્ગના વ્યક્તિ સવસીભાઈ ઠાકરસીભાઈ ભોજવ્યા અને તેની માલિકીની 5 વીઘા જમીન નદીના કાંઠે ધરાવે છે. તે જમીનની બાજુમાં આશરે 40 થી 45 વર્ષથી સરકારી પડતર જમીન પર તે વ્યક્તિનો કબજો હતો અને તે જમીનની અંદર ખેતમજૂરી કરીને તેમના 2 દીકરા મૂંગા અને બેરાનું અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપ્યા વિના અચાનક આવીને ધમકાવીને જે સરકારી પડતર જમીન હતી તેમાંથી કબજો હટાવરાવી અન્ય વ્યક્તિને તંત્ર દ્વારા જમીન સોંપવામાં આવી. અમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટે જવાનું થશે તો તંત્રના વિરોધમાં જઈશું. ઉમેશ ગોરવા, ZSTV, બોટાદ. આપનો પરિચય? મારું નામ અમુબેન સવસીભાઈ. તમારો પ્રશ્ન શું છે? સરકાર તરફથી અમને કોઈ ન્યાય મળ્યો નથી. મારા 2 છોકરા છે, એ મૂંગા છે,